વીજદર મામલે સરકાર હકારાત્મક અભિગમ ન દાખવતા ભારતીય કિસાન સંઘ હવે હડતાલનું શસ્ત્ર ઉગામવાની તૈયારી કરે છે. તો ભારતીય કિસાન સંઘ 25 ઓગસ્ટથી હડતાલ પર જશે ત્યારે ભારતીય કિસાન સંઘ ગત ડિસેમ્બર માસથી રાજ્યના ઉર્જા પ્રધાનને રજૂઆત કરી હતી કે સરકાર ખેડૂતોને હોર્સ પાવર આધારિત અને વીજ મીટર આધારિત અલગ અલગ વીજ આપી રહી છે, જેના કારણે ખેડૂતોને અલગ અલગ વીજ મુજબ નાણાં ભરવામાં આવે છે, જેમાં મીટર આધારિત વીજ જે ખેડૂતોને મળે છે તેમને આર્થિક ભારણ વધુ આવે છે, જ્યારે હોર્સ પાવર આધારિત ખેડૂતોને આર્થિક ભારણ ઓછું આવે છે, જેથી રાજ્યના તમામ ખેડૂતોને એક સમાન વીજ આપવામાં આવે તેવી માંગ કરાઈ રહી છે. પરંતુ સરકાર ભારતીય કિસાન સંઘની માંગ સ્વીકારવામાં ન આવતા હવે તેઓએ 25 ઓગસ્ટથી રાજ્યવ્યાપી હડતાળ પર ઉતરવાની જાહેરાત કરી છે. વીજળી લે છે, મીટર બળી જાય તો પણ ખેડૂતો ઉપર કેસ કરવામાં આવે છે. એટલે અમે એ પણ રજૂઆત કરી હતી કે ભાઈ મીટર તમારું છે, તમારા હોર્સ પાવરના વધઘટ પાવરના લીધે મીટરો બળી જતા હોય તો પણ તમે ખેડૂતો ઉપર વીજ મીટરના પણ ચાર્જ લગાવો છો, એ ચાર્જ દૂર કરવાની પણ અમે માંગણી કરેલી હતી. એમ છતાં સરકારે આજ સુધી કોઈ સકારાત્મક જવાબ આપ્યો નથી. ગુજરાતની અંદર પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય, જે તે સરકાર હોય, એ સરકાર જો ખેડૂતોની આટલી સ્પષ્ટ વાત ના સમજી શકતી હોય તો એના માટે શરમજનક બાબત છે. આજે ના છૂટકે તમામ જિલ્લા કારોબારી આજે ઉપસ્થિત હતી, વિશેષ જિલ્લા કારોબારી ભારતીય કિસાન સંઘે બોલાવી હતી અને એ કારોબારીની અંદર સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે કે 25/8/2022 થી ગુજરાતના ખેડૂતો ગાંધીનગરની અંદર ધરના ઉપર બેસશે, અચોક્કસ મુદતના ધરના.